જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાને નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બા, હા, હું બજારમાં આટો મારતો આવું અને ખાવાનું કઈ તૈયાર થાય કે એટલે હું આવી જાઉં. જો બટા, હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે તને ખબર જ છે ટાઈમે ખાવાનું થઈ જાય છે. ખાવા ટાણે તારે આવતું રહેવાનું. બા, શું રાંધવું આજે? હવે બટા, મને પૂછવાનું હોય? આખી જિંદગી મેં બરેતરા કરી છે, તમારા લગ્ન ત્યાં 3 મહિના થઈ ગયા, હવે આ ઘર તમારું, જી રાંધવું હોય રાંધો, જી કરવું હોય કરો, મને કાંઈ પૂછવાનું નહીં. તો રીંગણા પડ્યા છે તો તે રીંગણાનું શાક કર નાખું. ઠીક લાગે એમ કરો, મારે તો ખાવાની હગાઈ. ઉભી રે, રીંગણાનું શાક તો ન બનાવતી. બા, રીંગણાનું શાક તમે બનાવજો, કેમ કે તમારા હાથનું શાક મને બહુ ભાવે. હા તો કાઈ વાંધો નહીં, તમને બા ના હાથનું શાક ભાવે છે ને તો રોટલા રોટલી એ બધું હું કરી નાખીશ અને રીંગણા છે ને સુધારીને રાખું, શાક તમે વઘાર નાખજો. હો બા. જો બટા, મને ખબર જ છે કે તને મારા હાથનું વધારે ભાવે છે, પણ હવે તારે તારા જીવનમાં બદલાવ લાવવો જ પડશે, કેમ કે હવે તારે વહુના હાથનું ખાવાનું છે. હું કેટલા દઈ એટલે તારે હવે તારી આદત બદલાવાની છે ને હવે વહુના હાથનું ખાવાનું ચાલુ કરવાનું છે. આજ હું બનાવી દઉં છું, કાલથી બધું તારે વહુના હાથનું ખાવાનું. તને ભાવે કહી દે દે, એ બિચારી ક્યાં ના પાડે છે. ભલે, કાંઈ વાંધો નહીં. અને ટાણે હોય રાખો, મારે ઘરે બાયડી રાહ જોવે છે, 2 વાગ્યા છે, મને ભૂખ લાગી છે. આ હાવ બાયડી નો ગુલામ થઈ ગયો છે. લગન થઈ જાય એટલે હું ઈ કેમ આપણે કરવાનું હોય? હા ભલા મણા, હું તો તારી રાહે ચાલી. કા બટાઈ બેઠી? બા, તમાર દીકરા હજી નથી આવ્યો, એની વાટ જોઉં છું કે હમણાં આવે હમણાં આવે. એટલે હજી તે ખાધું નથી? ના. અરે અરે, આ 3 વાગવા આવ્યા ને તે ખાધું નથી ને એની વાટે બેઠી છો? જો બટા, એની વાટ ન જોવી, તું ખાઈ લે માર દીકરો, ભૂખું થોડું રેવાય અને એ આવે ને એટલે હું એને કહી દઈશ. ઓકે, ટાઈમ આવતો જાય, જા ખાઈ લે બેટા, જા જા જા. ઓ કરવા, છોકરાને કેવું તો પડશે મારે. અરે બીજું, એ બીજું, આ કોઈ દેખાતું નથી ઘરમાં. લે આ રઈ બાપા, લે. કા કેમ છે? હારું ને? લીલા લેર તો કે. હે, તઈ તારે તો લીલા લેર જ હોય ને ભાઈ. હોય જ ને, વહુ કેવી ડાઈ જડી ગઈ મને. તઈ હે કાઈ ઉપાધિ? છોકરો એનું કામ કરે, વહુ એનું કામ કરે, આપણે ખાવાની હગાઈ. તારે કે માલે ઈ કે? મારી તું વાત જ પૂછમાં. વહુ દીકરા બધા નોખા થઈ ગયા, આપણે નોખા રહેવાનું ને એ લોકોએ નોખા રહીએ. આપણે જો 4 રૂમ છે નીચે, એમાં એ લોકોને હોપી દીધું છે, એકમાં રહોડું, 3માં 3 વહુ રે. ઉપરની રૂમ આપણા માટે કરી છે, એમાં આપણે રહેવાનું, આપણે રોટલો ઘડીને ખાઈ લેવાનો. એ લોકો જે કરે એ લોકોને પૂછવાનું નહીં. આ ઈ પછી ન મજા આવતી તો શું કરું? ખોટો ડખો થાય તારે વહુ આકરા સ્વભાવની. હો, એકે હારી નહીં, 3માંથી એકે હારી નહીં. હવે 3 તો ખરાબ ન હોય, ક્યાંક ને ક્યાંક તું થોડી ખરાબ તો હોઈશ, નકર એકાદી તો હારી હોય. હો, એકે હારી નથી. તું ઘરે આવતો તને ખબર પડે કે આમાં કોણ હાચું છે, વહુ હાચી છે કે નકલી હાચી છે. એમ ગામ તો આપણે રૂપારું કેતું જ હોય, તમે રૂપારા. આપણે અરીસામાં આપણું મોઢું જોઈ ને વિચારી તઈ ખબર પડે કે આપણું કેટલું રૂપ દેખાય છે. આ બધું તારે હારી છે ને વહુ, એટલે તને બધી એવું જ લાગે. તો માયા મેલ દેવાય મારી જેમ. આ તે મૂકી દીધી
એ ઘર ની માયા મેલી, મે વહુ દીકરા ની માયા મેલી, એ ટેસ્ટી રહીશ આપણે, એ રોટલો ખાવાનો ને હરી ભજન કરવાના બસ. હે હો, લાંબી વાત મત કરવી. વહુ કેમ ન દેખાતી? એ ખાઈ ને થોડોક લાંબો વાહો કર્યો, થાકી જાય બિચારી. હાય આપણે સા આપી. હે હાય હાય. હા એ હા હા આવું છું હમણાં યાર. ઉભા રહ્યો તો? હા આવે રોજ રાતે મન પડે ત્યારે આવે, ક્યારે 3 વાગે આવે, ક્યારે 4 વાગે આવે. હું રોજ એને સમજાવું છું, તમે તાણાહાર ઘરે આવી જાવ, પણ મારી વાત જ કઈ નથી માનતા. કઈ કે ને સમજાવો ને બા. કઈ વાંધો નહીં બેટા, તું મૂંજામાં, હું બેઠી છું ને. ક્યાં ગયો ઈ? એરિયા ઘરમાં. રાજો, રાજિયા. હું છે? હું છે? આ બધું કઈ નથી. હું છે? આ વહુ મને ઠપકો દે છે રાતે ટાણા કટાણા વગર નો ઘરે આવ. 3-3 વાગ્યા સુધી તું જાસ ક્યાં? આ વહુ મને ઠપકો દે છે રાતે 3-3 વાગ્યા સુધી. ભાઈબંધ દોસ્તાર આરે બેઠો રેસ. હવે તો સુધઈ ઘરે વહુ આવી ગઈ છે. આમ જો આ વહુએ એકવાર ઠપકો દીધો, બીજી વાર મને આ ઠપકો નો જડવો જોઈ. સમજી દાજે તું? સુધઈ રહે. એ કાઈ વાંધો નહીં, હવે વેલો આવી જાય. અને આમ જો મોડું થઈ જાય ને તો ખોટું ન લગાડાય કાજલ. ભાઈ બંધ દોસ્ત તારે બેઠા હોય તો વધારે મોડું થઈ જાય, પણ કાઈ વાંધો નહીં, વેલો આવી જઈશ બસ. કેટલી વાર છે બા ચાની? આલે બટા પી લે ચા. આવો છે બટા. હું જાઉં છું બા, આ ઘર મૂકીને. હવે કા પણ હું થયું બટા? બા ઈ તમે મને ના પૂછો, તમારા દીકરાને પૂછો. હું થયું? હું થયું છે રાધિયા? હું આ વહુ હું કે છે? મેં કાઈ નથી કીધું. હું મારી ભૂલ થઈ ગઈ તો કે? શું ભૂલ નથી કરી તમે? એક વર્ષ ની અંદર ઈ તો મને પૂછો. હજી એક વર્ષ થઈ ગયો આપણા લગ્ન ના. નહીં કોઈ દી તમે મને ફરવા લઈ ગયા, નહીં કે બહાર જમવા લઈ ગયા હોય. બસ આખો દિવસ તમારા ભાઈબંધ ભાઈબંધ ને ભાઈબંધ. હું તમને કઈ કઈ થાકી ગઈ, સહન કરી કરીને થાકી ગઈ, પણ તમારામાં કોઈ પરિવર્તન જ નથી આવતું. જમવું હોય તો એના દોસ્તાર ભેગા, ફરવા જવું હોય તો એના દોસ્તાર ભેગા. તમારી જિંદગીમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી, તો આ ઘરમાં મારે રહીને શું ફાયદો? જેથી તમારામાં સુધારો આવે ને તેથી હવે મને તેડવા આવજો. મારામાં સુધારો કરવાની કાઈ જરૂર નથી. જેને જેમ કરું એમ કરો, પણ મારામાં કાઈ બદલાવ નહીં આવે. તો હું જાઉં છું. ઉભી રે બટા. બટા રાજુ, બદલાવ લઈ આવવો પડે અને સમજવું પડે. હવે તું પંડો પણ નથી, તારા લગ્ન થઈ ગયા છે. નહીં તમે ભાઈબંધ દોસ્તાર આરે સંબંધ રાખો પડશે ને, ટાઈમે ઘરે આવવું પડે. હવે તારે ઈ વિચારવાનું કે પેલા ભાઈબંધ દોસ્તાર બધાય હતા, હવે બધાયથી મહત્વ એક વસ્તુ કે તારે ઘરે બાયડી છે. અને રહી વાત બદલાવની, કેમ તું બદલાવ ન કરી હે? આણે બદલાવ કર્યો ના જીવનમાં. એના બાપની ઘરે હવારે 8:30 ઉઠતી, કેમ કે એની માં એને કામ ન કરવા દેતી, ઉઠીને સીધી ભાખરી ખાવા બેહતી. અને આપણા ઘરે આવીને 6 વાગ્યામાં સૂલે સોટી દે. આપણે બધાય હુતા હોય, આ બી સારી વહેલી ઉઠે હે, અને મને કામ નથી કરવા દેતી ને બધું કામ ઈ કરે. કેમ એના જીવનમાં એને બદલાવ નથી લીધો? અને સાંભળી લે બટા, એને એની જિંદગીમાં બદલાવ હું કામ લીધો કે એને તારું ઘર માંડ્યું છે એટલે તારી અરે શાંતિથી એની જિંદગી સુખી થાય એટલે બદલાવ લીધો છે. તો તે એની અરે લગ્ન કર્યા. તમારે બે માણસને શાંતિથી જિંદગી કાઢવી હોય ને તો તારે બદલાવ લઈ આવવો પડશે. હાલો મિત્રો, હું છું તમારી વિજુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ એટલે કે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.